અંકલેશ્વરનું માંડવ્યેશ્વર મહાદેવ મંદિર એટલે દેવખાત મંદિર 1000 વર્ષ જૂનું મંદિર 2011માં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હતું. દેશમાં ઉજ્જૈન બાદ માત્ર આ મંદિર ખાતે કાળેશ્વર દર્શના દિવસે ભાતના પિંડ ચઢાવી ઢાંકવામાં આવે છે. નર્મદા પુરાણ, વાયુ પુરાણ, શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. એટલું પ્રાચીન તીર્થ માંડેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. જુઓ માં વિશેષ અહેવાલ. સમગ્ર દેશમાં ઉજ્જૈન બાદ માત્ર આ મંદિર ખાતે કાળી ચૌદસના દિવસે ભાતના પિંડ ચઢાવી ઢાંકવામાં આવે છે તેવા અંકલેશ્વર રામકુંડ તીર્થ ખાતે માંડવ્યેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. મંદિર 2011માં જીર્ણોદ્ધાર કર્યા બાદ બાજુમાં દેશનું ક્ષિપ્રા ગણેશજીનું મંદિરની સ્થાપના થઈ છે. મંદિર પાછળ ભવ્ય યજ્ઞશાળા બનાવવામાં આવી છે અને હાલત રામકુંડ મંદિર ટ્રસ્ટ અને ક્ષિપ્રા ગણેશ મંદિર વ્યવસ્થાપન કમિટી સંચાલન કરી જયેશભાઈ શુકલ દ્વારા પૂજા અર્ચના કરી પૂજારી તરીકેની સેવા બજાવી રહ્યા છે. અતિ પ્રાચીન એવા માંડેશ્વર મહાદેવ મંદિર અંગેનો ઉલ્લેખ નર્મદા પુરાણ અધ્યાય 167, 168, 169, 170, 171, 171 અને 172, વાયુ પુરાણ રેવાખંડ અધ્યાય 165-169 અને શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ અધ્યાય 13-14 ઉલ્લેખ મુજબ મહાભારત યુધિષ્ઠિર માર્કંડ સંવાદ શ્રી માર્કંડ કહે છે કે પતિત પાવન રેવાના દક્ષિણ તટ માંડેશ્વર તીર્થ છે, જેની સમીપ અંકુરેશ્વર નગર છે. આ પવિત્ર તીર્થમાં માંડવ્ય તથા નારાયણ નામના બે ઋષિ તપ અંકુરેશ્વર પતિ દેવરાજની દેવી કૃપાથી પ્રાપ્ત એવી કૌમુદ્દી નામે સુંદર કન્યા રત્ન અંબા દેવી પૂજા અર્ચને ગઈ. તે સમયે સંબળ નામનો દૈત્ય બીજું રૂપે આવી તે કન્યાને હરી ગયો હતો. આકાશ માર્ગે કન્યાને લઈ જતા દૈત્ય રેવા કિનારે ધ્યાનમગ્ન એવા મહર્ષિ માંડવ્ય ઋષિ પાસે કન્યાના કુંડર અને આભરણ નાખ્યા, જેને લઈ રાજાના સૈન્યએ આ આભૂષણ લઈ રાજા પાસે પહોંચતા તેમને માંડવ્ય ઋષિ પાસેથી મળ્યા હોવાનું જણાવતા રાજા દ્વારા કોઈપણ વિચાર કર્યા વગર માંડવ્ય ઋષિને સૂરીની સજા કરેલી. પરંતુ આ પવિત્ર તીર્થ અને ઋષિનો ઉગ્ર તેપના પ્રભાવથી તેની પ્રાણહાનિ થઈ નહીં. પુરાણ પ્રસિદ્ધ આ દેવખાત છે. આ સાથે અન્ય એક દંતકથા પણ સંકળાયેલ છે. જે પ્રમાણે તપસ્વીની પતિવ્રતા સાંદિલીથી અજાણતા તપોનિષ્ઠ માંડવ્ય ઋષિના શરીરને સ્પર્શ થઈ ગયો, આથી ઋષિના અનુજ નારાયણે ક્રોધમાં સતી સાંદિલીને શ્રાપ આપ્યો હતો, સૂર્યોદય થતાં તારો પતિ નાશ પામશે. પતિવ્રતા સાંદિલીએ પોતાના સતીત્વના બળે સૂર્યોદય થવા જ ન દીધો અને આથી સર્વત્ર હાહાકાર મચી ગયો. બ્રહ્માજીની આજ્ઞાથી સર્વદેવો, લોકપાલો, મુનિઓ વગેરે માંડવ્ય મુનિના આશ્રમે પધાર્યા. રાજા દેવરાજ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા. સૌ દેવોના આશીષથી મુનિના અનુગ્રહ કરવા સમજાવ્યા અને સાંદિલીની આ સતીત્વના પ્રતાપે અંતે સૂર્યોદય થયો, તેથી આ સ્થળે રામકુંડ તરીકે પૂજવામાં આવે છે. તો માંડવ્ય ઋષિ દ્વારા ભગવાન શિવને ભક્તિ અને તેમના પૂજા માટે શિવને પ્રસન્ન કરી શિવલિંગની સ્થાપના કરી, જે માંડેશ્વરીય મહાદેવ તરીકે હાલ પ્રસ્થાપિત છે. પૌરાણિક તેમજ આધ્યાત્મિક દ્રષ્ટિએ મહત્વનું મંદિર એવું દેવખાત ખાતે પણ ભગવાન રામ, ભગવાન વિષ્ણુ અવતાર તેમજ મહાદેવ શિવ પ્રગટ થયા હતા. રામકુંડના કારણે મંદિર મહત્વ વિશેષ છે. ભગવાન રામ વનવાસ દરમિયાન અહીંથી પસાર થયા હતા ત્યારે માતા સીતાને પાણીની તરસ લાગતા અહીં તીર ધરતીમાં છોડતા માતા નર્મદા સ્વયંભૂ ત્યાંથી પ્રગટ થયા હતા. જે સ્થળ આજે કુંડ આવેલું છે, જેમાં પાણી કુદરતી જળ આવેલા છે, મા નર્મદાની પરિક્રમા વાસીઓ માટે આ સ્થળ અતિ મહત્વનું હોવાની સાથે સાથે શ્રાવણ માસ અને રામનવમીના દિવસે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.